नमस्ते विद्यार्थी बहनों, आज आप उदाहरण नंबर 14 की बात करशू। जेप विभाग इनी अंदर 8 मार्क में दाखिल पूछाई शके छे, एटले बराबर ध्यान आपजो अने ध्यान में राखजो। वेमा 10 रुपया एक शेर 5 लाख शेर बहार पड़वामां आवे छे अने शेर प्रीमियम वाला है 25 रुपया प्रीमियम थी बहार पड़वामां आवे छे। अरजी वक्त 13 रुपया पण 10 रुपया एमां प्रीमियम छे एटले अरजीना केटला समझवाना रहेशे 3 रुपया। मंजूरीना 17 छे एमां 15 रुपया प्रीमियम छे एटले मंजूरी केटली समझवानी रहेशे 2 रुपया। प्रथम हप्ताना 2 अने आखरी हप्ताना 2 प्रीमियम अरजी अने मंजूरीमां छे। कुल 580,000 शेर बहार पाड़वामां आवे छे, एटले के आ वधारानी शेर अरजी छे जे आपणे ना मंजूर करी अने परत मोकलवी पड़शे, जेनी अंदरथी अनुप नामनो व्यक्ति जेना 4,000 शेर मंजूर करेला हता ए मंजूरी वखते रकम नहीं भरी शकता। हवे जे नवो मुद्दो छे ई आ छे के मंजूरी एणे नथी भरी, बराबर, एटले के मळवाना बाकी हप्तानो मुद्दो छे। હવે નહીં ભરી શકતા આગળ વાંચો, શેર મંજૂરી બાદ જ શેર જપ્ત કરવામાં આવ્યા, એટલે હવે આપણે અહીંયા શું કરવું પડશે, અરજીના તબક્કાની આમનોંધ થઈ જાય, મંજૂરીના તબક્કાની આમનોંધ થઈ જાય, પછી સીધી ત્રીજી આમનોંધ કોની લઈ લેવી પડશે, તો કે આ જપ્તીની આમનોંધ લઈ લેવી પડશે, કારણ કે સૂચના છે કે મંજૂરી બાદ જ જપ્ત કરે છે, બરાબર। અને આ હવે 4,000 શેરની મૂળ કિંમત છે એ 10 રૂપિયા આપણે નહીં ધ્યાનમાં લઈએ, શા માટે, કારણ કે 4,000 શેર મંજૂરી બાદ તરત જપ્ત કરે છે, એટલે અરજીના 3 મંજૂરીના 2 એટલે આપણે કેટલા રૂપિયા ધ્યાનમાં લેશું, એના એ 5 રૂપિયાનો શેર છે એવું ધ્યાનમાં લેશું, 10 રૂપિયાનો આપણે ધ્યાનમાં લેશું નહીં। સમજાઈ ગયું, કારણ કે મંજૂરી બાદ જ જપ્ત થઈ જાય છે, પ્રથમ અને આખરી હપ્તો હજુ મંગાવેલા નથી, એટલે આપણે યાદ રાખશું અરજી બાદ મંજૂરી બાદ જપ્તીની આમનોંધ આવી જશે, ત્યારબાદ આપણે પ્રથમ હપ્તાની આમનોંધ કરશું। પ્રથમ હપ્તામાં એવું છે, પૂર્વી નામની વ્યક્તિ જેના 3,000 શેર મંજૂર કરેલા હતા એણે પ્રથમ હપ્તાની રકમ નહીં ભરી શકતા, એટલે પ્રથમ હપ્તામાં એક તો કયો મુદ્દો છે મળવા બાકી એ યાદ રાખવું પડશે, પછી આગળ ઉપર જેવો જ મુદ્દો છે કે નહીં ભરી શકતા શેરો પ્રથમ હપ્તા બાદ તરત જપ્ત કરવામાં આવે છે, એટલે જપ્તીની આમનોંધ બે વાર થશે, મંજૂરીવાળાએ અલગ જપ્ત કરવા પડશે, અને પૂર્વીના 3,000 શેર પ્રથમ હપ્તાની આમનોંધ થઈ ગયા બાદ ફરીથી શેર જપ્ત કરવાની પ્રક્રિયા કરવી પડશે, બંનેને સાથે કરી શકશું નહીં, કારણ કે બંને અલગ અલગ તબક્કામાં જપ્ત થાય છે। અને હવે એમ કહે છે કે બાકીના શેરની આખરી હપ્તાની રકમ મળી ગઈ, એટલે છેલ્લે આખરી હપ્તાની તબક્કાની નોંધ થશે, જે જપ્તીની નોંધ છે એ બે વાર થશે, અને એ પણ વચ્ચે એક મંજૂરી પછી બીજું પ્રથમ હપ્તા પછી। તો આ પ્રથમ હપ્તાના જે આ 3,000 શેર છે એની મૂળ કિંમત આપણે એની પણ મૂળ કિંમત 10 રૂપિયા ધ્યાનમાં નહીં લઈએ, તો એની મૂળ કિંમત કેટલી થશે, તો કે પ્રથમ હપ્તા સુધીની રકમ જેટલી મંગાવેલી છે 3, 2, 5 અને 2, 7 એટલે એની આપણે કેટલી રકમ ગણશું, મૂળ કિંમત શેરની કિંમત 7 રૂપિયા ગણશું, 10 રૂપિયા ગણશું નહીં, કારણ કે આખરી હપ્તો આ જપ્તી બાદ મંગાવે છે, 10-10 રૂપિયા મંગાવી લીધા નથી। આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા બાદ આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। હવે આપણે પહેલો તબક્કો અરજીના તબક્કાથી શરૂઆત કરીએ, બરાબર રકમ ધ્યાનમાં રાખજો, એક તબક્કો કરી અને સમજી અને પછી તમે પહેલા નોંધ કરી લેશો, પછી બીજા તબક્કાની શરૂઆત કરજો। પહેલાં આપણે અરજીની વાત કરીએ છીએ, કાંઈ પણ બુકમાં ન જોઈએ તો આપણે બે આમનોંધ તો આવડે જ છે, પહેલાં બેંક ખાતાવાળી એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા, આપેલી આમનોંધ, બરાબર। ત્યારબાદ બીજી આમનોંધ શું આવે, શેર મૂડીવાળી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। હવે આમાં વિચારો કયા કયા નવા નવા મુદ્દા આમાં ધ્યાનમાં લેવાના છે, તો એક તો વધારાની શેર અરજી છે એટલે આપણે પરત કરવાનું ખાતું બનાવવું પડશે, એનું ખાતું બીજી આમ નોંધમાં શું થાય, તો કે આપણે બેંક ખાતે જમા કરતા, આ કયું, તો કે જે આપણે મૂડી પરત કરશું એના માટેનું। બીજો એક વધારાનો કયો મુદ્દો છે અરજીમાં, તો કે અરજી સાથે પ્રીમિયમ છે એટલે આપણે પ્રીમિયમનું ખાતું બનાવવું પડે, ક્યાં બને, જ્યાં શેર મૂડી છે ત્યાં જ, એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા। સમજ્યા વિદ્યાર્થી બહેનો, પહેલાં જે કોમન 4 ખાતા છે એના નામ લખી લ્યો, પછી રકમમાંથી જોઈને વિચારો અરજીમાં શું શું વિશેષતા છે, તો કે પ્રીમિયમ છે એટલે શેર મૂડીવાળી આમ નોંધમાં પ્રીમિયમ જમા થાય, વધારાની અરજી પરત કરવાની છે એની પણ નોંધ બીજી આમ નોંધમાં બેંક ખાતું શું કરી દેવાનું રહેશે, જમા।
હવે આપણે રકમની વાત કરીએ તો રકમમાં આપણે જાણીએ જ છીએ કે અરજી વખતે તો પૂરેપૂરી જેટલી અરજી મળી છે બધા શેર ધ્યાનમાં લેશું તો આપણે 5 લાખ શેર બહાર પાડેલા હતા અને 5,80,000 શેરની અરજી મળી છે એટલે 5,80,000 ગુણ્યા કેટલા કરશું તો કે અરજી વખતે કેટલા ટોટલ રૂપિયા મંગાવેલા છે 13 રૂપિયા એટલે 5,80,000 ગુણ્યા 13 તમે કરશો એટલે તમારો જવાબ આવશે 75,40,000 75,40,000 ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા આવે તો કે જેટલી રકમ મળી હતી એટલા પૂરેપૂરા આવશે 75,40,000 શેરમૂડી ખાતે જે 5,80,000 છે એમાંથી શેરમૂડી તો આપણી માત્ર 5 લાખને જ કહેવાય શા માટે તો કે આપણા બહાર પાડેલ શેર 5 જ લાખ રૂપિયા હતા અને 13 રૂપિયામાંથી માત્ર જે 3 રૂપિયા છે અરજીના બરાબર 10+3 એમાં 10 પ્રીમિયમ છે અને 3 રૂપિયા છે એ મૂળ કિંમત છે તો જે 3 રૂપિયા છે એ જ આપણી શેરમૂડી ગણાશે એટલે 5,00,000 × 3 કરશો એટલે આપણો જવાબ આવશે 15 લાખ ત્યારબાદ પ્રીમિયમ તો પ્રીમિયમ પણ આપણા શેર તો 5 જ લાખ કહેવાય વધારાની શેર અરજી આપણે પરત કરશું એટલે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ અને પ્રીમિયમ છે 10 રૂપિયા એટલે 50 લાખ રૂપિયા છે એ જમીનગીરી પ્રીમિયમ ખાતે આવશે અને પરત કેટલી શેરમૂડી થશે તો કે 80,000 શેર વધારાના છે તો 80,000ના પૂરેપૂરા રૂપિયા એટલે કે 13 રૂપિયા આપણે પરત કરશું 10,40,000 છે એ પરત થશે તમે આ ત્રણેયનો સરવાળો કરશો એટલે પાછો ઉધાર જેટલો થઈ જતો હશે અહીંયા અરજીનો તબક્કો પૂર્ણ થાય છે હવે આપણે વાત કરીએ મંજૂરીની વાત કરીએ તો મંજૂરીની પહેલી આમ નોંધ આપણે જાણીએ છીએ જે પહેલાં આપણે આવડે છે કોમન એ લખી લઈએ પછી રકમમાં ધ્યાન દેશું પહેલી આમ નોંધ શેર મૂડીવાળી થાય એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા અને આપણે જાણીએ છીએ કે જો પ્રીમિયમ હોય મંજૂરીમાં તો શેર મૂડી સાથે જ એનું ખાતું બનશે એટલે તે જમીનગીરી પ્રીમિયમ ખાતે પણ જમા આવશે કારણ કે આ દાખલામાં મંજૂરીમાં પ્રીમિયમ રહેલું છે બરાબર ટોટલ કેટલા રૂપિયા મંગાવે છે 15 રૂપિયા એમાંથી 10 રૂપિયા છે એ પ્રીમિયમના છે અને 5 રૂપિયા છે એ મંજૂરીના છે બરાબર એ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે ત્યારબાદ બીજી આમ નોંધ બેંક ખાતાવાળી બેંક ખાતે ઉધાર હવે એમાં આપણે શું યાદ રાખવાનું છે મળવાનો બાકી હપ્તો એ છે એટલે મળવા બાકી હપ્તા ખાતે ઉધાર કરવું પડે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા સામાન્ય ખાતા કયા તો કે બેંક ખાતે ઉધાર મંજૂરી ખાતે જમા મળવાનો બાકી હપ્તો છે વિશિષ્ટ છે એ મુદ્દામાં છે એટલે આપણે એ ખાતું ઉમેર્યું અને આમાં જામીનગીરી પ્રીમિયમનું ખાતું વિશિષ્ટ છે આ બે ખાતા તો આવે જ હવે વાત કરીએ આપણે રકમની હવે આપણે કેટલા શેર ધ્યાનમાં લેશું તો કે હવે આપણે 5 લાખ શેર જ ધ્યાનમાં લેશું મંજૂરીના કુલ કેટલા રૂપિયા મંગાવેલા છે 15 રૂપિયા એટલે 5,00,000 × 15 કરશો એટલે તમારો જવાબ આવશે 85,00,000 રૂપિયા એ 85,00,000 રૂપિયા છે એ ટોટલ મંજૂરી મળી પણ એની અંદરથી 5 લાખ શેરના માત્ર 5 રૂપિયા છે એ જ આપણી શેર મૂડી કહેવાય બરાબર જે 10 રૂપિયા છે એ તો પ્રીમિયમ કહેવાય એટલે 5,00,000 × 5 કરો એટલે કે 15+2 ઓકે આપણી એક ભૂલ થઈ છે 15 રૂપિયા નથી મંગાવતા 17 રૂપિયા મંગાવે છે કુલ એ 17માંથી 15 રૂપિયાનું પ્રીમિયમ છે ને 2 રૂપિયા મૂડી છે બરાબર એટલે અહીંયા પણ 7 આવશે 17 રૂપિયા આવશે એટલે 15+7=85 લાખ રૂપિયા થશે હવે એમાંથી શેરમૂડી કેટલી છે તો કે શેરમૂડી માત્ર 2 રૂપિયા છે ને પ્રીમિયમ કેટલું છે પ્રીમિયમ 15 રૂપિયા છે એટલે 5,00,000 × તમે 2 કરો એટલે આપણો જવાબ આવશે 10 લાખ રૂપિયા અને 5,00,000 × 15 જે પ્રીમિયમ છે એ કરો એટલે આપણો જવાબ આવશે 75 લાખ રૂપિયા બરાબર એટલે આ 85 લાખમાંથી 2 રૂપિયા મૂડી કહેવાય 15 રૂપિયા પ્રીમિયમ કહેવાય હવે વાત કરીએ બેંક ખાતે બેંક ખાતે ટોટલ કેટલા મળવા જોઈએ તો કે 85 લાખ મળવા જોઈએ પણ બેનો મળશે નહીં મળે શા માટે નહીં મળે તો કે
एक अनूप नामनी व्यक्ति छे एने 4000 शेर पर नाणा भर्या नथी, 4000 शेर पर एने 70 रुपया भरेला हशे नहीं, बराबर। एटले के एने केटला नहीं भरेला होय तो के तमे 4000 गुणिया 70 करशो एटले तमारो जवाब आवशे 68000 रुपया आपणने मळशे नहीं। तो आपणे शुं करवानुं, 85 લાખમાંથી 68000 બાદ કરી દો, એટલા રૂપિયા બેંક ખાતે મળે, એટલે 84 લાખ 32 હજાર રૂપિયા છે એ આપણને બેંક ખાતે મળશે, બરાબર। આ 68000 રૂપિયા છે એ મળશે નહીં, અને ટોટલ 85 લાખ રૂપિયા શેરમૂડી ખાતે, શેરમંજૂરી ખાતે જમા। તમે જો આ હપ્તાનું ખાતું નથી બનાવતા, 68000 નથી નોંધતા તોય ચાલશે, તો બે ઉધાર જમા કેટલી રકમ લખી દેવાની, 84000 32 હજાર। હવે મંજૂરી પછી સામાન્ય રીતે આપણે કયો તબક્કો લઈ લેતા, પ્રથમ હપ્તો। પણ અહીંયા આપણે જે આ બુકમાં વિશિષ્ટ મુદ્દો હતો એ ધ્યાનમાં રાખવાનો છે કે હવે મંજૂરી બાદ શેર જપ્ત થાય છે, એટલે આપણે પ્રથમ હપ્તાની આમ નોંધ કરતા પહેલા કોની આમ નોંધ કરવી પડશે, જે અનુપના શેર છે, અનુપના શેરની જપ્તીની આમ નોંધ કરવી પડશે, બરાબર। અનુપના શેરની જપ્તી આમ નોંધ નંબર આપણી થશે 5। શેર જપ્તીની આમ નોંધ આપણે શું કરતા સામાન્ય, તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે જમા, બરાબર। આટલું તમને આવડે છે। ત્યારબાદ હવે તમારે શું કરવાનું છે, તો કે જે હપ્તા, જે તબક્કા એને નથી ભર્યા ને એનું ખાતું બનાવવાનું। એણે શું નથી ભર્યું શેર જપ્ત થયા, તો કે એણે અરજી ભરી છે, મંજૂરી, તો કે એણે મંજૂરી નથી ભરી, એટલે આપણે બનાવશું ખાતું, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા। બીજું, તો કે પ્રથમ અને આખરી હપ્તો, તો કે હવે આમાં બેનો એક નવું એ છે કે અહીંયા પ્રથમ અને આખરી હપ્તો હજુ મંગાવ્યો જ નથી, મંગાવ્યા પહેલાં જ જપ્ત થઈ જાય છે, એટલે આપણે પ્રથમ અને આખરી હપ્તો ભર્યો છે કે નથી ભર્યો એનો વિચાર આપણે આ દાખલામાં કરવાનો નથી। આ દાખલામાં તો શેર મૂડી જ કેટલી સમજવાની છે, મંજૂરી સુધીની રકમ એટલી જ શેર મૂડી, એટલે આ દાખલામાં ખાલી અનુપે શું નથી ભર્યું, તો કે મંજૂરી જ નથી ભરી એવું ધ્યાનમાં લેવાનું રહેશે। મંજૂરી પછી તો તરત જપ્ત થઈ જાય છે, જપ્ત થઈ જાય છે એટલે પ્રથમ અને આખરી હપ્તો ભરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી। બીજું તમારે શું યાદ કરવું પડે કે જો આ જપ્ત થયેલા શેર છે એ પ્રીમિયમવાળા હોય તો પ્રીમિયમનું ખાતું બનાવવું પડે, ને એ પણ પ્રીમિયમ ભરાવવાનું બાકી હોય તો, તો બેનો બાકી છે તો હા, એણે મંજૂરી નથી ભરી, મંજૂરીમાં પ્રીમિયમ હતું એટલે પ્રીમિયમ ભરાવવાનું બાકી છે, એટલે આપણે જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ બનાવવું પડે, એ પણ શેરમૂડીની સાથે થશે ઉધાર। એટલે પહેલાં કોમન ખાતા લખી લ્યો, ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે જમા। પછી વિચારતા જાઓ કે હવે કયા કયા ઘટે છે, તો મેં તમને શીખવ્યું છે કે હવે જે ઓપ્શનલ ખાતા, જેટલું જેટલું એણે નથી ભર્યું ને એના ખાતા બને, એણે મંજૂરી નથી ભરી એટલે આપણે મંજૂરીનું ખાતું બનાવ્યું, અને એ સિવાય પ્રીમિયમ વિચારી લેવાનું કે પ્રીમિયમ જો કંપનીમાં ભરાવાનું બાકી હોય તો એનું ખાતું બનશે, નહીં બાકી ભરાઈ ગયું છે તો એનું ખાતું બનશે નહીં। કેટલા શેર જપ્ત થાય છે, તો કે 4000 શેર જપ્ત થાય છે, બરાબર। તો 4000 અહીંયા શેરની કિંમત શું સમજશું, 10 રૂપિયા નહીં, અરજીના 3 રૂપિયા અને મંજૂરીના 2 રૂપિયા, 5 જ રૂપિયા શેરની કિંમત થશે। શા માટે, તો કે મેં તમને હમણાં જ કહ્યું હતું, ફરીથી કહું છું, મંજૂરી પછી તરત શેર જપ્ત કરી લેવામાં આવે છે, પ્રથમ અને આખરી હપ્તો મંગાવેલો નથી, એટલે હવે શેરની કિંમત જ શું સમજવાની રહેશે, 5 રૂપિયા, એટલે શેરમૂડી 4000 ગુણ્યા શું થશે 5, એટલે 4×5 થશે અહીંયા આવશે 20000, જેની અંદર પ્રીમિયમ કેટલું ભરાવાનું બાકી હતું, તો કે 4000 ગુણ્યા કયું બાકી હતું, મંજૂરીવાળું, મંજૂરીમાં પ્રીમિયમ કેટલું હતું 15 રૂપિયા, એટલે 4000 ગુણ્યા 15, જેનો જવાબ આવશે 60000। શેર જપ્તી ખાતે શું થશે, તો કે 4000 શેર ગુણ્યા ભરાઈ ગયેલી રકમ, કેટલી રકમ એણે કંપનીમાં ભરી દીધી, તો એણે માત્ર એક જ ભરી છે, શેની, તો કે અરજીની, અરજીના કેટલા રૂપિયા હતા 3 રૂપિયા, તો આપણે શું કરશું, જપ્તી ખાતે 4000 ગુણ્યા 3, એટલે 4 તેરીને થશે 12000 જમા। શેર મંજૂરી ખાતે, તો કે જે મંજૂરીની રકમ હતી જે એણે નથી ભરી, પણ અહીંયા આવશે નથી ભરેલી રકમ પૂરેપૂરી, એટલે કે 15×2 17×17, એટલે 4000 ગુણ્યા તમે 17 કરો તો તમારો જવાબ આવશે 68000।
બંનેનો સરવાળો કરો એટલે પાછો કેટલો થતો હશે, ઉધાર જેટલો થતો હશે. આપણે આ મંજૂરીના તબક્કા પછી કોની આપણે નોંધ કરી? અનુપની શેર જપ્તી. ફરીથી બે ખાતા તો આવડે જ છે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કે શેર જપ્તી ખાતે જમા. ત્યારબાદ તો કે એણે જેટલું નથી ભર્યું એના ખાતા બનાવવું એટલે મંજૂરીનું ખાતું બનાવ્યું. ત્યારબાદ પ્રીમિયમનો વિચાર કરો, પ્રીમિયમ કંપનીમાં ભરાવવાનું બાકી છે તો જામીનગીરી પ્રીમિયમનું ખાતું બને, નથી બાકી ભરાઈ ગયું છે તો નહીં બને. પણ અહીંયા એણે મંજૂરી નથી ભરી, આ મંજૂરીના 17 રૂપિયામાં પ્રીમિયમ બાકી છે ભરવાનું એટલે પ્રીમિયમનું ખાતું બનાવ્યું. રકમની વાત કરીએ તો 4000 શેર ગુણ્યા શેર મૂડી ખાતે એની મૂળ કિંમત આવે. મૂળ કિંમત 10 છે પણ આ મંજૂરી સુધીની કિંમત કેટલી છે? 5. એટલે આ દાખલામાં આપણે 5 રૂપિયા ધ્યાનમાં લેવાના રહેશે પ્રીમિયમના. તો કે પ્રીમિયમના 15 ભરાવાના બાકી છે એટલે 15 રૂપિયા. શેર જપ્તી ખાતે કઈ રકમ આવે? જે કંપનીમાં એણે ભરી દીધી છે. શું ભરી દીધું છે? અરજી. અરજીના કેટલા હતા? તો કે અરજીના હતા માત્ર 3 રૂપિયા. એટલે આપણે જપ્તી ખાતે કરશું 4000 × 3. અને છેલ્લે શેર મંજૂરી ખાતે, તો મંજૂરી ખાતે પૂરેપૂરી મંજૂરીની રકમ 4000 × 17 રૂપિયા. એટલે આપણે અહીંયા અનુપની શેરની જપ્તીની આમનોંધ થાય છે પૂર્ણ. હવે આપણે આપણો નેક્સ્ટ તબક્કો આવશે, કયો આવશે? પ્રથમ હપ્તાનો, એની આપણે નોંધ કરીએ. આમ નોંધ નંબર આવશે 6. પહેલાં કઈ આમ નોંધ આવે? શેર મૂડીવાળી એટલે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આમાં પ્રીમિયમ છે નથી તો કોઈ પણ પ્રકારનું કંઈ ખાતું બનશે નહીં, બરાબર. ત્યારબાદ બેંક ખાતાવાળી આમ નોંધ, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. આમાં શું વિશેષતા છે? તો કે મળવાનો બાકી હપ્તો છે એટલે આપણે અહીંયા બનાવશું મળવા બાકી હપ્તા ખાતે ઉધાર, બરાબર. હવે આપણે રકમની વાત કરીએ તો રકમમાં હવે તમારે અહીંયા થોડું ધ્યાન રાખવાનું રહેશે. અત્યાર સુધી આપણે કેટલા શેર ધ્યાનમાં લેતા હતા? તો કે 5 લાખ શેર ધ્યાનમાં લેતા હતા કે આપણે 5 લાખ શેર બહાર પાડેલા છે. પણ બેનો, આપણે જે આ મંજૂરીના તબક્કા બાદ 4000 શેર તો શું કરી લીધા? જપ્ત. એટલે કે એને આપણે પાછા લઈ લીધા. એટલે હવે આપણી પાસે પૂરા આપણી શેર મૂડી 5 લાખની નથી. તો કેટલી છે? તો કે એમાંથી આપણે 4000 શું કરી નાખીએ? માઇનસ કરી નાખીએ. તો હવે આપણી શેર મૂડી કેટલી બનશે? તો કે 4,96,000 શેર જ આપણા બહાર પાડેલા શેર કહેવાશે. એટલે પ્રથમ હપ્તાની આમ નોંધમાં 5 લાખને બદલે કેટલા શેર ધ્યાનમાં લેશું? 4,96,000. 4,96,000 ગુણ્યા પ્રથમ હપ્તો કેટલો મંગાવે છે? 2 રૂપિયા. એટલે 4,96,000 ગુણ્યા 2 એટલે આપણો જવાબ આવશે 9,92,000 ઉધાર અને 9,92,000 જમા. એની અંદરથી તો કે હવે આ 4,96,000માં પૂરેપૂરા નાણાં મળતા નથી. એક પૂર્વી નામની વ્યક્તિ એ 3000 શેરના નાણાં છે એ મોકલતી નથી. એટલે 3000 ઉપર 2 રૂપિયા લેખે આપણને મળવાનો બાકી હપ્તો થશે. કેટલો થશે? 6000 રૂપિયા મળશે નહીં. તો હવે આપણે આ 9,92,000માંથી 6000 બાદ કરો એટલી જ રકમ બેંક ખાતે મળે. બેંક ખાતે પૂરેપૂરી રકમ મળશે નહીં. 6000 શું કરી દેવાના? 9,92,000માંથી બાદ. એટલે આપણો બેંક ખાતાનો જવાબ આવશે 9,86,000 અને જમા આવશે 9,92,000 પૂરેપૂરા. જો તમે આ મળવાના બાકી હપ્તાનું ખાતું નથી બનાવતા તો ઉધાર અને જમા બંને બાજુ 9,86,000થી નોંધ કરવી પડે. હવે સામાન્ય રીતે આ પ્રથમ હપ્તા પછી આપણે કઈ આમ નોંધ કરતા? આખરી હપ્તાની. પણ અહીંયા આપણે બુકમાં જે વિશેષતા હતી એને ધ્યાનમાં લઈએ કે જે આ પૂર્વીના 3000 શેર હતા એમાં મળવાનો બાકી હપ્તો હતો તો એ નહીં ભરી શકતા, તરત જ જપ્ત કરવામાં આવે છે. એટલે આખરી હપ્તા પહેલાં આપણે ફરીથી કોની આમ નોંધ કરવી પડશે? શેર જપ્તીની. પણ કોની? તો કે પૂર્વીના શેરની જપ્તીની નોંધ આપણે કરવી પડે, બરાબર. એટલે 8 નંબરની આમ નોંધ ફરીથી શેર જપ્તીની આવશે. શેર જપ્તીની આમ નોંધ શું થાય બેનો? તો હવે તો યાદ જ રહી ગઈ હશે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે જમા. બીજું કયું ખાતું બને? તો કે એણે શું નથી ભર્યું? તો કે એણે જે નથી ભર્યું શું? તો કે માત્ર પ્રથમ હપ્તો નથી ભર્યો એટલે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. ત્યારબાદ પ્રીમિયમ વિચારી લ્યો,
કે એનું પ્રીમિયમ છે એ પૂર્વીએ બધા પ્રીમિયમ કંપનીમાં ભરી દીધા છે કે ભરવાનો બાકી છે? તો કે આપણે દાખલામાં નજર કરીએ તો પ્રીમિયમ હતા એ અરજી અને મંજૂરીમાં જ હતા, એણે પ્રથમ હપ્તો નથી ભર્યો, એનો મતલબ એણે પ્રીમિયમ છે એ કંપનીમાં ભરી દીધા છે. તો હવે આપણે જપ્તી સમયે પ્રીમિયમનું ખાતું બનાવશું નહીં. તો આપણા ખાતા બની ગયા. હવે શેર મૂડી ખાતે કેટલી રકમ આવે? તો કે કેટલા શેર જપ્ત થાય છે? 3000 શેર જપ્ત થાય છે. એટલે 3000 બરાબર. પણ હવે આની 3000 ગુણ્યા આના પણ પૂરેપૂરા 10 રૂપિયા નહીં ગણાય. શા માટે? તો કે આખરી હપ્તો તો હજી મંગાવ્યો જ નથી બરાબર. તો શેરની કિંમત કેટલી ગણાશે? તો કે અરજીના 3 રૂપિયા એણે ભર્યા છે, મંજૂરીના 2 રૂપિયા ભર્યા છે, અને પ્રથમ હપ્તાના જે 2 રૂપિયા છે એ એને ન ભરતા શેર જપ્ત કર્યા બરાબર. એટલે આખરી હપ્તો હજી મંગાવ્યો જ નથી. એટલે શેરની કિંમત કેટલી સમજવામાં આવશે? 7 રૂપિયા જ શેરની કિંમત સમજી. અને 3000 × 10ને બદલે આપણે શું કરવું પડશે? 3000 × 7. આવું આપણે જ્યારે જપ્તીની નાની નાની આમ નોંધ કરી હતી ત્યારે પણ મેં તમને શીખવ્યું હતું. હવે એ જ વસ્તુ મોટા દાખલામાં એપ્લાય કરે છે. એટલે શેરમૂડી ખાતે ઉધાર થશે 21000. એની અંદરથી જપ્તી કેટલી થશે? તો કે જપ્તી થશે 3000 શેર ઉપર. એણે શું શું કંપનીમાં ભરી દીધું છે? તો કે એણે અરજી અને મંજૂરી બે ભરી દીધી છે. અરજી અને મંજૂરીના કેટલા થશે? 5 રૂપિયા. એટલે 5 રૂપિયા શું આવશે? જપ્તી ખાતે આવશે. તો કે 15000 જપ્તી ખાતે જમા. અને ત્યારબાદ પ્રથમ હપ્તાના જે નાણાં એને નથી ભર્યા, 3000 × 2 રૂપિયા નથી ભર્યા, એટલે 6000 પ્રથમ હપ્તા ખાતે જમા. પાછો બંનેનો સરવાળો કરો એટલે 21000 થઈ જશે બરાબર. આ આપણે શું કર્યા? પૂર્વીના શેર જપ્ત કર્યા. હવે આપણે કઈ આમ નોંધ લેશું? તો કે હવે આપણી જે આખરી હપ્તાની નોંધ બાકી છે એ આપણે જપ્તી પછી હવે આપણે લેશું આખરી હપ્તાની નોંધ. એટલે કે આપણી આમ નોંધ નંબર આવશે 9. આખરી હપ્તાની પહેલી આમ નોંધ શેર મૂડીવાળી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. અને છેલ્લી આમ નોંધેની બેંક ખાતાવાળી બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. સીધું આપણે શું યાદ કરશું? શેરની રકમ ગુણ્યા આખરી હપ્તો. તો શેરની રકમ પહેલા શેર બહાર પાડેલ કેટલા હતા? 5 લાખ બરાબર. ત્યાર પછી 4000 જપ્ત કરી લીધા એટલે છેલ્લે કેટલા વધ્યા હતા? 4,96,000. તો હવે આપણે ફરીથી પાછા જપ્ત કરીએ પૂર્વીના શેર 3000. એટલે હવે આપણી પાસે 4,96,000 એ નથી રહેતા, એમાંથી એ 3000 માઇનસ કરી દો. તો હવે આપણી પાસે શેરની સંખ્યા જ કેટલી વધે છે? તો કે 4,93,000 શેર જ વધે છે. એને ગુણ્યા આખરી હપ્તા વખતે મંગાવેલા છે 3, એટલે આખરી હપ્તા ખાતે ઉધાર થશે 14,79,000 ઉધાર અને 14,79,000 જમા બરાબર. ત્યારબાદ બીજી આમ નોંધ, તો એમાં પણ કોઈ પણ પ્રકારનું જામીનગીરી પ્રીમિયમ કે મળવા બાકી હપ્તો નથી, તો જે હપ્તાની રકમ હતી એ જ પાછી બેંક ખાતે આવી જશે. 14,79,000 ઉધાર અને 14,79,000 જમા બરાબર. અહીંયા આપણા જે દાખલામાં સૂચના છે એ સૂચના થાય છે પૂરી. આપણે અહીંયા નવું શું શીખ્યા? તો કે જેમ રકમ ન ભરે એમ તરત જ જપ્તી કરતા શીખ્યા. મંજૂરી પછી તરત જ જપ્તી કરી અને પ્રથમ હપ્તા પછી તરત જ જપ્તી કરી. ફરી બહાર પાડવાની કંઈ સૂચના નથી. કદાચ હોય તો આ 3000 ને 7000 શેર ફરી બહાર પાડતા હોય તો આખરી હપ્તાની આમ નોંધ પછી હજુ ફરી બહાર પાડવાની આમ નોંધ આવે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પણ આપણી આ રકમમાં અહીંયા સૂચના પૂર્ણ થાય છે અને દાખલો પણ અહીંયા થાય છે પૂર્ણ બરાબર. છેલ્લે તમને મેં હોમવર્કમાં કદાચ દાખલા નંબર 10 સુધી પૂર્ણ કરવાનું કહ્યું હતું, પણ હવે આપણે જે દાખલા શીખી ગયા છો એ પ્રમાણે તમે 12, 13, 14 તો ઓલરેડી કરી જ લીધા હશે. દાખલા નંબર 15 અને 16 જે આજે શીખ્યા એ છે દાખલા નંબર 16 સુધીનું તમે કરી શકશો બરાબર. એટલે આજે હોમવર્કમાં તમે 15 અને 16 કરશો. બાકીના પછી કયા દાખલા કરવાના છે અને કયા કાઢવાના છે એની સૂચના હું હવે પછીના વિડીયોમાં આપીશ. નમસ્તે.